કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે રવિવારે કહ્યું કે કોંગ્રેસે ધ્રુવ બનાવવા માટે શ્રેષ્ઠ સ્થિતિમાં છે કે જેની આસપાસ 2024ની સામાન્ય ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટી વિરોધી મોરચો રચી શકાય છે. ચિદમ્બરમે એમ પણ કહ્યું કે હરિયાણા અને પંજાબને બાદ કરતા આમ આદમીની દિલ્હી બહાર બહુ લોકપ્રિયતા નથી. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કોંગ્રેસે ગુજરાતમાં હારમાંથી પાઠ શીખવો જોઈએ. તેમણે કહ્યું કે ચુસ્તપણે લડાયેલી ચૂંટણીમાં મૌન પ્રચાર જેવી કોઈ વસ્તુ નથી. કોંગ્રેસના નેતાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે આપે ગોવા અને ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ કોંગ્રેસની રમત બગાડી હતી. ગુજરાત અને હિમાચલ પ્રદેશ એસેમ્બલી અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની તાજેતરની ચૂંટણીઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ હકીકત પર વિચાર કરવો જોઈએ કે ભાજપ ત્રણેયમાં સત્તામાં હતો પરંતુ બેમાં હારી ગયો. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભાજપ માટે આ મોટો ફટકો છે. ગુજરાતમાં જીત મહત્વની છે પરંતુ તે હકીકતને છુપાવી શકતી નથી કે સત્તારૂઢ ભાજપને હિમાચલ પ્રદેશ અને એમસીડીમાં નિર્ણાયક હારનો સામનો કરવો પડ્યો હતો. ચિદમ્બરમે કહ્યું કે હિમાચલ પ્રદેશમાં મતોનું એકંદર માર્જિન ઓછું હોઈ શકે છે પરંતુ રાજ્યમાં આ ચૂંટણી રાષ્ટ્રપતિની ચૂંટણીની શૈલીમાં નહોતી. તે મતવિસ્તાર મુજબની ચૂંટણી હતી અને અમારે દરેક મતવિસ્તારમાં તફાવત જોવો પડશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને મોટું નુકસાન કર્યું છે. આ આક્ષેપ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કર્યો હતો. ગુજરાતમાં કોંગ્રેસના ચૂંટણી પ્રભારી રહેલ ગેહલોતે કહ્યું હતું કે આપ જ્યાં જાય છે ત્યાં જૂઠું બોલે છે. તેમણે કહ્યું કે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ઘણું નુકસાન કર્યું છે. તેમણે ભાજપની આ વિશાળ જીતનો શ્રેય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્સાહી ચૂંટણી પ્રચારને આપ્યો હતો. ગેહલોતે કહ્યું કે પીએમ મોદીએ 3 મહિના સુધી પ્રચાર કર્યો, ઘણી રેલીઓ કરી, આ પણ એક કારણ હતું. એક ઇન્ટરવ્યુમાં અશોક ગેહલોતે કોંગ્રેસના ખરાબ પ્રદર્શન માટે ફંડિંગને પણ એક કારણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે ઇલેક્ટોરલ બોન્ડ એક મોટું કૌભાંડ છે જેના દ્વારા ભાજપને એકતરફી ફંડિંગ મળે છે અને કોંગ્રેસને દાન આપનારાઓને ડરાવવામાં આવે છે. ગેહલોતનું આ નિવેદન ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીની કારમી હાર બાદ આવ્યું છે, જ્યાં ભાજપે સતત 7મી વખત જીત મેળવી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે રવિવારે નામ લીધા વિના ભાજપ પર મોટો આરોપ લગાવ્યો કે તે 2020ની વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધનમાં હોવા છતાં જેડીયુ વિરુદ્ધ કામ કરી રહી હતી. નીતિશકુમારે કહ્યું કે વર્ષ 2020માં વિધાનસભા ચૂંટણી દરમિયાન અમારી પાર્ટીએ ઓછી સીટો જીતી હતી, કારણ કે ગઠબંધન હોવા છતાં ભાજપ અમારી હાર સુનિશ્ચિત કરવામાં વ્યસ્ત હતી. તેમણે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો કે ભાજપના વિરોધી પક્ષો 2024ની લોકસભાની ચૂંટણીઓ પ્રચંડ બહુમતી સાથે જીતી શકે છે જો તેઓ એકબીજા સાથે હાથ મિલાવવા માટે સહમત હોય. તેમણે જેડીયુ વતી કહ્યું કે ભાજપને યાદ અપાવવું જોઈએ કે અમારી પાર્ટીએ 2005 અથવા 2010ની વિધાનસભા ચૂંટણીમાં આટલી ઓછી બેઠકો જીતી ન હતી. અમે 2020માં નુકસાન સહન કર્યું કારણ કે તેમણે અમારા ઉમેદવારોની હાર સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો. જોકે આ દરમિયાન નીતિશકુમારે તેમના ભૂતપૂર્વ ગઠબંધન ભાગીદાર ભાજપના નામનો સીધો ઉલ્લેખ કર્યો ન હતો. તો જાબે જીત ગયે આવું હમ લોગો કો હરવા રહે થે તો હમ કમ જીતે. આજ તક કભી હુઆ કે હમ કમ જીતે હૈ? જબ સાથ બીતે તો કબ જીતે? 5 કા યાદ કરીએ, 10 કા યાદ કરીએ, કહાં થે? ઓર ઇસ બાર જો ધંધા કિયે નીચે, કિતના ખિલાફ મે ઉમેદવાર ખડા કિયે. હમ તો સાહબ બનના નહીં ચાહતે થે મુખ્યમંત્રી, આ જબરદસ્તી કરકે કિયે. उसके बाद बिहार के लिए कुछ हो ही नहीं रहा, कोई काम हो ही नहीं रहा, जितना भी चाह रहे हैं कुछ भी नहीं हो रहा. तो अंत में पार्टी के सब लोगों की इच्छा थी कि भाई सबको, जितना लोग जीता सब कहा कि साहब हमको हराने की कोशिश किया. आज जितना लोग हरा था वो सब कहा कि हम लोगों को हरवाए. તો આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન વાયએસ જગનમોહન રેડ્ડીની બહેન અને તેલંગાણા સરકાર વિરુદ્ધ ભૂખ હડતાળ પર ઉતરેલ તેલંગાણા વાયએસઆર ટીપી વડા વાયએસ શર્મિલાની ધરપકડ કરવામાં આવી અને તેમને જ્યુબિલી હિલ્સની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટીઆરએસ સરકાર દ્વારા તેમની પ્રજા પ્રસ્થાનમ પદયાત્રા યોજવાની મંજૂરી ના આપવાના વિરોધમાં શર્મિલા શુક્રવારથી ભૂખ હડતાળ પર હતા. અપોલો હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા અનુસાર શર્મિલાની તબિયત હવે સ્થિર છે. અપોલો હોસ્પિટલના ડોક્ટરોએ અગાઉ કહ્યું હતું કે શર્મિલાનું બ્લડ પ્રેશર અને ગ્લુકોઝનું સ્તર ખતરનાક સ્તરે આવી ગયું છે અને તેમણે પાણી ન પીવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ પહેલા શર્મિલાએ આરોપ લગાવ્યો હતો કે કોર્ટની પરવાનગી હોવા છતાં પોલીસ તેને પદયાત્રા ચાલુ રાખવાની મંજૂરી આપી રહી નથી. તેમણે કહ્યું હતું કે હું અહીં ભૂખ હડતાળ પર બેઠી છું અને માંગ કરી રહી છું કે તેલંગાણામાં લોકશાહીનું રક્ષણ કરવામાં આવે અને મને મારી પદયાત્રા ચાલુ રાખવા દેવામાં આવે. શર્મિલાએ કહ્યું કે સીએમ કેસીઆર મારી પદયાત્રાને રોકવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે. મારી બસ સળગાવી દેવામાં આવી, મારા લોકોને માર મારવામાં આવ્યો અને તેઓએ મારા પર હિંસાનો આરોપ લગાવ્યો.
બાદમાં તેઓ મારી ધરપકડ કરી અને મને હૈદરાબાદ લઈ ગયા. બીજા દિવસે કોર્ટે મને મંજૂરી આપી પદયાત્રા ચાલુ રાખવા માટે, પણ હવે પોલીસ મને આગળ જવા દેતી નથી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈ દ્વારા દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી કે કવિતાની હૈદરાબાદ સ્થિત નિવાસસ્થાને 6.5 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. સીબીઆઈ અધિકારીઓની એક ટીમ ભારત રાષ્ટ્ર સમિતિના વિધાન પરિષદના સભ્ય કે કવિતાના બંજારા હિલ્સ નિવાસસ્થાને પહોંચીને તેમનું નિવેદન નોંધ્યું. કે કવિતાના નિવાસસ્થાને કડક સુરક્ષા વચ્ચે એક મહિલા સહિત અધિકારીઓ બે વાહનોમાં આવ્યા અને ત્યારથી પૂછપરછ કરી. કવિતાના ઘરની આસપાસનો વિસ્તાર સીબીઆઈના અધિકારીઓ પહોંચે તે પહેલા ખાલી કરી દેવાયો હતો, કારણ કે કવિતાએ તેના સમર્થક અને બીઆરએસ નેતા અને કાર્યકરોને ત્યાં ભેગા ન થવા વિનંતી કરી હતી. ભીડ એકઠી ન થાય તે માટે બેરિકેડ લગાવવામાં આવ્યા હતા. સીબીઆઈ ક્રિમિનલ પ્રોસિઝર કોડની કલમ 160 હેઠળ કવિતાને નોટિસ આપી તેનો ખુલાસો માંગ્યો હતો.